नमस्कार मित्रों, आज ब्रेकिंग न्यूज की बात करिए तो कौन बन से विपक्ष ना नवा नेता, कौन बन से विपक्ष ना नवा नेता। कांग्रेस धारासभ्य दल ने दिल्ली हाई कमांड साथे बैठक, विपक्ष नेता ने रेस में कौन मार से बाजी ए जाने। पहला आ वीडियो ने लाइक करी, चैनल ने सब्सक्राइब जरूर थी करी देजो। विपक्ष दल ना नेता में कौन मार से बाजी एनी बात करिए तो गुजरात विधानसभा ने चूंटनी नो परिणाम जाहिर थे बाद હવે વિપક્ષના નેતા તરીકે કોણ નિમણૂક કરવી તે માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે। આજે દિલ્હી હાઈકમાન્ડના નિરીક્ષણની હાજરીમાં કોંગ્રેસની મહત્વની બેઠક યોજાઈ રહી છે। કોંગ્રેસ ધારાસભ્ય દળની મહત્વની બેઠકમાં વાત કરીએ તો ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપે 156, કોંગ્રેસે 70 બેઠક અને આપણે 5 બેઠક પર જીત મેળવી હતી। ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસિલ કરી છે। સત્તા પક્ષ જો ઈચ્છે તો વિપક્ષ નેતા બની શકે તેમ છે, ત્યારે કોંગ્રેસ પાસે 70 સીટ હોવાના કારણે વિપક્ષ નેતા કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પૈકી એક બની શકે તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસે આ અંગે તૈયારો શરૂ કરી દીધી છે અને મિટિંગોના દોર યથાવત કર્યા છે। આજે હાઈકમાન્ડના નિરીક્ષણની હાજરીમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક યોજાઈ જઈ રહી છે। આજની આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા નામ પર માહોલ લાગી શકે છે। કોંગ્રેસ પાસે સમ ખાવા પૂરતી 70 સીટો જ આવી છે, ત્યારે આ પૈકી એક નેતા જ વિપક્ષ નેતા તરીકે નક્કી થશે। ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ હવે વિપક્ષના નેતા તરીકે કોને નિમણૂક કરવી તે માટે કોંગ્રેસમાં મંથન ચાલી રહ્યું છે। આ માટે અર્જુન મોઢવાડિયા, શૈલેષ પરમાર, અમિત ચાવડા, સીજે ચાવડા અને આનંદ પટેલના નામ ચર્ચામાં છે।